દસ મરકીઓ. મૂસા ને હારુન ફારુન પાસે આમના ત્યાં આખા ઇઝરાયલ નો પરમેશ્વર આખે તાયકા માણે લોકો હા ફારુન ને ત્યાં આયકા નાઈ ઇઝરાયલીઓ હા છોડું ને બદલે તેણે ત્યાં પાસે વધારે ભારે મજૂરી કરવી. ફારુન લોકો હા જાઉ દેવલગ ના કરતો રનો માટે પરમેશ્વરે મિસર પાર દસ ભયંકર મરકીઓ દવડી. ઈ મરકીઓ દ્વારા પરમેશ્વરે ફારુના દેખાયડા કા તો ફારુન કરતા ને મિશનનો બધે દેવતા ઓ કરતા વધારે શક્તિશાળી આય. પરમેશ્વરે નાઇલ નયે લોહીમાં ફેરવી લાખી પણ ફારુને હજુ પણ ઇઝરાયલીઓ હા જાઉં દેધા નાય. પરમેશ્વરે આખા મિસર પાર દેડકા દવડા. ફારુને મૂસા દેડકા દૂર કરું લાગ વિનંતી કરી. બધા દેડકા મરણ પામના પાઠીપૂળ ફારુને પોતાયા હૃદય કઠણ કર્યા ને ઇઝરાયલીયા મિસરમાંથી જાઉં દીધે નાય. માટે પરમેશ્વરે જુવાઈ મરકી દવડી. ત્યાર પાછી તેણે માખીઓની મરકી દવડી. ફારુને મૂસાને હારુના હાદીને આખા જો ત્યાં ઈ મરકી રોકી તો મેં ઇઝરાયલીઓ હા મિસરમાંથી જાઉં દી. જ્યારે મૂસાએ પ્રાર્થના કરી ત્યારે પરમેશ્વરે મિસરમાંથી માખીઓ દૂર કરી. પણ ફારુને પોતાના હૃદય હટીલા કર્યા ને લોકો હા જાવ નાઈ દેધે. ત્યાર પાછી પરમેશ્વરે મિસરીઓને બધે ઢોર ઢાક માંદે પાડે ને ત્યાં મરું લાગને. ફારુના હૃદય હઠીલા બનના ને તેણે ઇઝરાયલીઓ હા જાવ દેધે નાઈ. ત્યારે પરમેશ્વરે મૂસા ફારુન સામે હવામાં રાખ ઉડાવ લાગ આખા. જ્યારે તેણે તહા કર્યા ત્યારે મિસરીઓ ઉપર દુઃખદાયક ગુંબડા નીકળના પણ ઇઝરાયલીઓ હા કાંઈ ઉના નાઈ. પરમેશ્વરે ફારુનના હૃદય હઠીલા કર્યા ને ફારુને ઇઝરાયલીઓ જાઉં દેધા નાઈ. તે પાઠી પરમેશ્વરે કરા દવડા જેથી મિશનની બધી ફસલ ને જી કોઈ બહાર નીકળે તાણો નાશ કર્યો. ફારુને મૂસા ને હારુના હાયદા ને આય ખાંકા મેં પાપ કરેલા આહે તુમી હેરી શકાતાય માટે મૂસાએ પ્રાર્થના કરી ને આકાશમાંથી કરા વર્ષોના બંધ ઉના. પણ ફારુને પાછા પાપ કર્યા ને પોતાયા હૃદય કઠણ કર્યા તેણે ઇઝરાયલીયા જાઉં દેતા નાય. માટે પરમેશ્વરે મિસર ઉપર તીડ દવડા. કરાથી જે ફસલ બચી ગયેલી હતી તી એ તીડા અહીં ખાઈ ગયા. ત્યાર પાછી પરમેશ્વરે અંધારા દવડા જે તીન દી સુધી રના તે ઉલા બધા અંધારા હતા કા મિશ્રીઓ પોતાયા ઘર છોડી શકને નાય. પણ ઇઝરાયલીઓ જ્યાં રહી થતે ત્યાં અજવાળા હતા. યા નવ મરકીઓ પાઠી પણ ફારુન હજુ આયકે થતો નાય એટલે નાય. પણ ઇઝરાયલીઓ હા છોડુનો ના પાડે થતો. હજુ ફારુન આયકે થતો નાય એટલે પરમેશ્વરે એક છેલ્લી મરકી દવડુની યોજના કરી. ફારુનાયા મન બદલી રાખી.